प्रकरण पांच, पदार्थों नु अलगीकरण, सेपरेशन ऑफ सब्सटांसेस। घणी बधी वार एवुं बने छे के आपणे कोई पदार्थने मिश्रणमांथी अलग करता होईए। चा गाळती वखते चानी मूकीने गळणी वडे प्रवाहीथी अलग करवामां आवे छे। लणणी समये दाणाओने डूंडाथी अलग करવામાં આવે છે। માખણ મેળવવા માટે દહીંને વલોવવામાં આવે છે। રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે। કદાચ તમે મીઠાવાળા પૌવા કે દલિયા, ઘઉંના ફાડાની વાનગી ખાધા હશે। જો તેમાં તમને મરચા દેખાય તો તમે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ પાડી લો છો। જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો? એક પ્રકારની વસ્તુ લઈને તેને અલગ પાત્રમાં મૂકશો, ખરું ને? સરળ લાગે છે, પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ નાના હોય તો શું કરશું? ધારી લો કે તમને મીઠું ભેળવેલી રેતીનો એક પ્યાલો ભરીને આપ્યો છે। હાથ વડે રેતીના દાણા ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય જ નથી। પ્રવૃત્તિ એક, કોષ્ટકની કોલમ એકમાં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે। અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ બે અને કોલમ ત્રણમાં દર્શાવેલો છે। અલગીકરણની પદ્ધતિ, અલગીકરણ કરવાનો આપણો હેતુ, અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ। એક, ચોખામાંથી કાંકરા દૂર કરવા, બિનઉપયોગી ઘટકને દૂર કરવા માટે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ। બે, માખણ મેળવવા માટે દૂધને વલોવવું, બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા, આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ। ચાની ભૂકીનું અલગીકરણ, કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે આપણે કચરાને ફેંકી દઈએ છીએ। આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થોને અલગ કરીએ છીએ। ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદા પાડીએ છીએ। જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ। તે ઘન, પ્રવાહી કે વાયુ પણ હોઈ શકે। તો જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરી શકીએ? એક, અલગીકરણની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ સેપરેશન। આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું। તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓને જોઈ હશે। હાથ વડે વીણવું, હેન્ડ પિકિંગ। પ્રવૃત્તિ બે, બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો। હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો। શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે? શું તેમાં કાંકરા, ફોતરા, તૂટેલા દાણા અને અન્ય ધાન્યના દાણા પણ છે? હવે તમારા હાથ વડે કાંકરા, ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરો। આ હાથ વડે વીણવાની એટલે કે હેન્ડ પિકિંગ પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, કાંકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે। આવા કચરાનો જથ્થો જોકે બહુ મોટો હોતો નથી। આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થોને અલગ કરી શકાય છે। અનાજનું છડવું, થ્રેશિંગ। પાકની લણણી પછી તમે ઘઉં અને ચોખાના ડૂંડાના ઢગલા ખેતરમાં જોયા હશે। ડૂંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં સૂકવવામાં આવે છે। દરેક ડૂંડામાં ખૂબ જ દાણાઓ હોય છે, તો ખેતરમાં રહેલા બધા ડૂંડામાં રહેલા દાણાની સંખ્યાની કલ્પના કરો। ખેડૂત કઈ રીતે ડૂંડામાંથી દાણાને અલગ કરે છે? ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે, માટે તેને ડૂંડામાંથી ચૂંટવા તો અશક્ય જ છે। તો ડૂંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે? ડૂંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું એટલે કે થ્રેશિંગ કહે છે। આ રીતમાં દાણાને ડૂંડાથી અલગ કરવા માટે તેને ઝૂડવામાં આવે છે,
કેટલીકવાર બળદ વડે પણ છડવામાં આવે છે. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો પણ વપરાય છે. ઉપણવું, વિનોઈંગ. પ્રવૃત્તિ 3. સૂકી રેતી સાથે લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્ર કરો. આ મિશ્રણને ડીશ કે છાપા પર મૂકો. આ મિશ્રણને ધ્યાનથી જુઓ. શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે? શું બે ઘટકોના કણના કદ સમાન છે? શું ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય છે? હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહો. મિશ્રણને ડીશમાં કે કાગળ પર લો. ડીશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો. તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમેથી તેમાંથી સરકે. શું થયું? શું રેતી અને લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો એક જ સ્થળે નીચે પડ્યા? મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને ઉપણવું એટલે કે વિનોઈંગ કહે છે. ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે. ફોતરાઓ પવન દ્વારા દૂર ઉડી જાય છે. અનાજના દાણા અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવે છે. ચાળવું, સીવિંગ. ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવી હોય છે જે માટે તેમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે છે. આપણે શું કરીએ છીએ? આપણે ચાળણી લઈએ છીએ અને તેમાં લોટ નાખીએ છીએ. ચાળવાથી ચાળણીના છિદ્રોમાંથી લોટ પસાર થાય છે, જ્યારે મોટો કચરો ચાળણીમાં ઉપર રહી જાય છે. અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે. સામાન્ય રીતે થેલો ભરીને ઘઉં એક ત્રાંસા ચાળણા એટલે કે મોટી ચાળણી પર નાખવામાં આવે છે. ચાળણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાંકરા, ડાંખળા અને ફોતરા દૂર કરે છે. તમે આવા જ ચાળણા બાંધકામના સ્થળોએ પણ જોયા હશે જે મોટા કાંકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરે છે. નિક્ષેપણ, નિતારણ, ગાળણ. સેડિમેન્ટેશન, ડીકેન્ટેશન એન્ડ ફિલ્ટ્રેશન. ઘણીવાર હાથે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી. ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય છે. રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે? દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે. જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે. તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે જે તેને થોડું ઢોળું બનાવે છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે? ચોખા. તમે જોયું છે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ એટલે કે સેડિમેન્ટેશન કહે છે. જ્યારે પાણી જે ધૂળયુક્ત હોય દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ એટલે કે ડીકેન્ટેશન કહે છે. ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય. આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય છે. ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડીવાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે. જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે. ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો? નિતારણ કરવાની કોશિશ કરો. તે બહુ મદદરૂપ નહીં થાય.
શું થોડી પત્તી ચામાં રહી જ જાય છે? હવે ચાને ગળણીમાં રેડો. શું ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે? આ પદ્ધતિને ગાળણ એટલે કે ફિલ્ટ્રેશન કહે છે. તો નિતારણ અને ગાળણ એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે? ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ લઈએ. શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ? ઘણીવાર નળમાં આવતું પાણી ઢોળું હોય છે. તળાવ કે નદીમાંથી લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ઢોળું હોઈ શકે છે. ચાલો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય. પ્રવૃત્તિ 5. નદી કે તળાવમાંથી થોડું ઢોળું પાણી લો. જો તે અપ્રાપ્ય હોય તો પ્યાલામાં પાણી લઈ તેમાં થોડી માટી નાખો. તેને અડધો કલાક સ્થિર થવા દો. પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકનો નોંધો. પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે. શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ઢહોળું અને ધૂંધળું છે? હવે તેને ગાળી લો. શું ચાની ગળણી કામ લાગશે? ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ. કાપડમાં વણાટના દોરાઓ વચ્ચે નાના કાણા કે છિદ્રો રહેલા હોય છે. આ કાપડના ટુકડાના છિદ્રને ગળણી તરીકે ઉપયોગમાં લઈ શકાય. જો પાણી હજુ ઢળડું હોય તો હજુ નાના છિદ્રો હોય તેવી ગળણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય. ફિલ્ટર પેપર એક આવી જ ગળણી છે જેમાં ખૂબ નાના છિદ્રો હોય છે. અહીં ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તે દર્શાવે છે. શંકુ આકારમાં ઘડી કરેલું ફિલ્ટર પેપર ગળણીમાં મૂકવામાં આવે છે. તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર રહી જાય છે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજ અને માવાનો ઘર દૂર કરવા માટે ગાળવામાં આવે છે. આપણા ઘરમાં વપરાતા પનીર એટલે કે કોટેજ ચીઝની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી થાય છે. તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે. ત્યારબાદ પાતળા કાપડ કે ગળણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે. બાષ્પીભવન ઇવેપોરેશન પ્રવૃત્તિ 6. થોડું પાણી ભરેલા બીકરને ગરમ કરો. પાણીને ઉકળવા દો. જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદૃશ્ય થાય છે? હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે? શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે? ના. મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. પાણીને ઉકળી જવા દો. બીકરમાં શું વધ્યું? મીઠું દેખાય છે. આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો. પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન એટલે કે ઇવેપોરેશન કહે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે. તમને શું લાગે છે, મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે. આમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. થોડા દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે. આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે. અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ. યુઝ ઓફ મોર ધેન વન મેથડ ઓફ સેપરેશન. મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ. ઘણીવાર
મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. પ્રવૃત્તિ 7. રેતી અને મીઠાનું મિશ્રણ લો. તેને કઈ રીતે અલગ કરીશું? આપણે એ જોઈ ગયા છીએ કે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારુ નથી. આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો. બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય. નિતારેલા પાણીમાં શું હશે? શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે? હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. કીટલીને થોડીવાર માટે ગરમ કરો. તમે એ નોંધ્યું કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે. ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો. અહીં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો. તમે શું જોયું? કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દો. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંકોચનથી થાય છે. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. તમે ક્યારેય થોડીવાર પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે? બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કીટલીમાં શું બચે છે? આ રીતે આપણે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કર્યા. પહેલી, જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું. પછી તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકી. શું ભૂલ થઈ હશે? શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે? કેન વોટર ડિઝોલ્વ એની અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ? પ્રકરણ 4માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? પ્રવૃત્તિ 8. તમને એક બીકર કે ટમ્બલર, એક ચમચી, મીઠું અને પાણીની જરૂર પડશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો. એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે? જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ થયું છે તેમ કહેવાય. પહેલીએ રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ. જે પાછું મળી શક્યું નહીં, તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી. તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી પાણી સંતૃપ્ત થાય તે પહેલાં વધુ મીઠું ઓગાળી શકાય? ચાલો કોશિશ કરીએ અને પહેલીને મદદ કરીએ. પ્રવૃત્તિ 9. બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી
મીઠું ઓગળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ દ્રાવણ મળશે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોયું? બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? શું તે હવે ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? આ ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે? ચાલો શોધીએ. પ્રવૃત્તિ 10. બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. એક એક ચમચી ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે નોંધો. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો. તમે શું નોંધ્યું? તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં પણ વપરાય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.